સોમનાથ જિલ્લાના મેરાવળ ખાતે દલિત સમાજનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રેરિત આ સંમેલનમાં ધારાસભ્ય નવસાદ સોલંકી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અજય સુત્રાપાળા તેમજ પ્રતિનિધિ શૈલેષવાળાનો એક વિસ્તૃત અહેવાલ. એઆઈસીસીના અનિલ લાગરીજા, દસવાળાના ધારાસભ્ય નવસાદ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરુણભાઈ વાઘેલા સહિતની ઉપસ્થિતિમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાને લઈ અને દલિત સમાજનું એક અનુસૂચિત જાતિ વિભાગનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા. ખાસ કરીને ધારાસભ્ય નવસદ સોલંકી અને અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરુણ વાઘેલાએ વિશાળ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આ વખતે આખી ઇલેક્શનમાં જે ઉમેદવારોની પસંદગીમાં નવી થિયરી એકત્ર કરનાર છે, ખાસ કરીને જેને કાર્યશૈલી અને વિસ્તારમાં જેમનું કામ બોલતું હશે તેવા જ લોકોને ટિકિટ ફાળવવામાં આવશે. ખાસ કરીને એ બાબત ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો અને સાથોસાથ કાર્યકર્તાઓને એક આહ્વાન પણ કર્યું હતું. કોઈ પણ ભોગે જે ભાજપ સરકારની નિષ્ફળતા છે એ નિષ્ફળતાને ધ્યાને લઈ અને પ્રજા સુધી આ વાત પહોંચાડવાની હાકલ કરી હતી. રોહિત રાજાએ પણ ખાસ કરીને આ પ્રસંગે કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા હતા. દસવાળાના ધારાસભ્ય નવસાદ સોલંકી પણ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિશેષ કેટલાક આવકારદાયક સૂચનો કર્યા હતા. કોડીનારથી બરાબર આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આગળ પાર્ટી કઈ રીતે મજબૂત બને, પાર્ટીના દરેક કાર્યકરો એક મંચ ઉપર રહી પાર્ટીને આગળ વિજેતા બનાવે, પાર્ટીને આગળ જવલંત વિજય થાય એવા પ્લાન સાથે એક મંચ ઉપર પાર્ટીની એકતા માટે થઈ અને અનુસૂચિત જાતિનું સંમેલન રાખવામાં આવ્યું હતું. બીજું જે માંગણીની તમે જે વાત કરો છો, આજે સવારે સર્કિટ હાઉસ ખાતે અમારા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત આદિ સમાજ દ્વારા જે ગુજરાત પ્રદેશના આગેવાન તરુણભાઈ વાઘેલા અને રાવત સાહેબ આવેલા અને એ સિવાય દસાડાના ધારાસભ્ય શ્રી નવસદભાઈ સોલંકી આવેલા એને મળેલા અને સમાજના આગેવાન અને સમાજના વડીલો અને સમાજના જે કોંગ્રેસી કાર્યકરો જે એના દ્વારા આવનાર સમયમાં વિધાનસભા 2022ની ટિકિટ અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત સમાજને આપવામાં આવે લાગણી સાથે માંગણી કરેલી છે. રોહિતભાઈ, મેં એવી વાત સાંભળેલી છે કે આપણા અનુસૂચિત સમાજ દ્વારા તમને ટિકિટ મળે એવી લોકોની માંગણી છે ને, સમાજ એવું કહે છે કે ટિકિટ અગાઉ તમને જ મળે, એ વિશે આપનું શું કહેવું છે? જો ટિકિટની વિધિ જે આખી પાર્ટી નક્કી કરે છે, પક્ષ નક્કી કરે છે, એ નિર્ણય તો કોંગ્રેસ પક્ષના મોવડી મંડળ લેશે. એમાં અમારા જિલ્લા પ્રમુખથી લઈ અને પ્રદેશ પ્રમુખ સુધી અને સ્થાનિક અમારા આગેવાનો હોય છે, એની ભૂમિકા હોય છે. રહી વાત સમાજની, તો સમાજ દ્વારા જે બી નામ નક્કી કરવામાં આવશે, અત્યારે કદાચ એવું છે કે મારું નામ ચાલે છે, ચર્ચા ચાલે છે, બરાબર છે, આગળ જતા સમાજ જે બી નિર્ણય લેશે હું સમાજની સાથે હશે અને પક્ષની સાથે હશે. પાર્ટી દ્વારા અને સમાજ દ્વારા પાર્ટી પાસે ટિકિટની માંગણી કરવામાં આવી છે, પાર્ટી અમારી માંગણી સંતોષે તો ઠીક છે, નહીતર પાર્ટી જે બી સેનાપતિ નક્કી કરશે એની સાથે અમારો સમગ્ર સમાજ છે એ જોડાય અને પાર્ટીનું કામ કરશે. આવનાર સમયમાં અમે પ્રયાસો અમારા તરફથી એવા રહેશે, કેમ કે ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો, જેમાં અતિ પછાત સમાજના મિનિમમ 1.25 લાખથી ઉપરનું મતદાન છે અને અમારું મતદાન છે એ નિર્ણાયક મતદાન છે. આજ દિન સુધી 1947 પછી કેશોદમાં પણ અનામત આવી છે, કેશોદ પછી અત્યારે કોડીનાર અનામત આવી છે, પણ આજ દિન સુધી અતિ પછાત સમાજને ક્યારેય ટિકિટ ફાળવવામાં આવી નથી. તો અમારી અત્યારે બેઝિકલી માંગણી તો એવી જ છે કે આ વખતે જે અનામત કોડીનાર 92 વિધાનસભાની અનામત છે એ અતિ પછાત સમાજને આપવામાં આવે એવી અમારી માંગણી છે.